अयोध्या में भगवान श्री राम नो राम मंदिर निर्माण थई रह्यु छे त्यारे आगामी 22 जानुआरी 2024 ना रोज प्राण प्रतिष्ठा थवानी छे जेमां अयोध्या थी अक्षत नो एक कलश नर्मदा जिल्लाना राजपीपळा तालुका खाते आवी पहोंचता अक्षत ने कलश नी शास्त्रोक्त पूजा पण करवामां आवी हती। तो अयोध्या मां थनार राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव माटे कमलाकर महाराज ने महामंडलेश्वर सुरेन्द्रदास महाराज ने जिल्लामांथी प्रथम आमंत्रण मळ्युं हतुं। त्यारे कमलाकर महाराज ने महामंडलेश्वर सुरेन्द्रदास महाराज की उपस्थिति में अक्षत पूजा कराई थी। तो एक कलश में 8 कलश बनाई आ कलशों गामे गाम मोकलवामां आव्या हता। कलश में चोखा दरेक घरे आपीने प्राण प्रतिष्ठा महोत्सव में आवा माटेनुं आमंत्रण आपवामां आव्युं हतुं। आ कार्यक्रम में विश्व हिंदू परिषद, बजरंग दल, भारतीय जनता पार्टी और सनातन धर्मना संतो पण हाजर रह्या हता। तो राम मंदिर माटे कार सेवा करेल कार्यकरनुं पण सन्मान करवामां आव्युं हतुं। त्यारे वर्षोथी राम मंदिर माटे राह जोता हता अने एनो समय हवे आवी गयो छे अने गामे गाम जईने आमंत्रण आपवा माटे टीमो बनावीने मोकलवामां आवी छे। आ अक्षत कलशना कार्यक्रममां निर्मोही अखाड़ाना महंत सुरेन्द्रदासजी महाराज, स्वामीनारायण संप्रदायना सिद्धेश्वरी स्वामी सदानंद महाराज, कमलाकर महाराज, विश्व हिंदू परिषदना प्रमुख अजीतसिंह राठौर, धारासभ्य डॉक्टर दर्शनाबेन देशमुख, जिल्ला भाजप महामंत्री नीलराव, कार सेवक अने जिल्ला भाजपना उपप्रमुख अनिरुद्ध सिंह गोयल सहित कार सेवको पण हाजर रह्या हता। जय सियाराम। राम मंदिर में जो है, मैं खुद निर्मोही अखाड़े का महामंडलेश्वर हूँ। श्री श्री 1008 महामंडलेश्वर सुरेन्द्रदास जी महाराज, मैं 30 साल से डेडियावाड़ा जलाराम आश्रम में सेवा दे रहा हूँ। और बहुत बड़ी खुशी है कि आज निर्मोही अखाड़ा के साथ में पूरा समाज मिल के आज उसका जो उत्सव है, और मेरे को भी यहाँ नर्मदा जिला की तरफ से जो आमंत्रण मिला है उसे मेरे को बहुत बड़ी खुशी है कि भगवान श्री राम के चरणों में प्राण प्रतिष्ठा के समय में जो अवसर मिलेगा उससे मैं बहुत खुश हूँ। जय सिया राम। भगवान श्री राम की जन्मभूमि अयोध्या थी आखा देश भरना नागरिकों ने ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવવા માટે આમંત્રણ મળી રહે એ હેતુથી ત્યાંથી એક કળશમાં અક્ષત ભરીને દરેક જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે। આ કળશનું અહીંયા નર્મદા જિલ્લામાં આવ્યો છે ત્યારે આ કળશમાંથી 8 તાલુકાઓને એમાં વિતરણ કરવાનું છે અને 8 તાલુકાઓમાં આ કળશનું આજે વિતરણ કરીને આ કળશ દ્વારા દરેક ગામના લોકોને એમાં ચોખા એટલે કે અક્ષતથી એમને આમંત્રણ પાઠવવામાં આવશે, જેથી કરીને 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે ત્યાં જવા માટેનું આ એક આમંત્રણ જે હિન્દુ સંસ્કાર પ્રમાણે આપવામાં આવે છે એ પ્રમાણે આ એક આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે કે જેથી કરીને જે લોકોને ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં જવું હોય તો એમનું આ આમંત્રણ દ્વારા તેઓ પોતે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લઈ શકશે અને એમાં ત્યાં પોતાની હાજરી કરી શકશે। તો આ પ્રસંગે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સાથે બજરંગ દળના કાર્યકર્તાઓ સર્વે સાધુ સંતો મહંતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓની સાથે ભારતીય જનતા પાર્ટીના પણ સંગઠનના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત છે, ત્યારે સૌને હૃદયપૂર્વક આ જે આમંત્રણ પાઠવવા આજે જઈ રહ્યા છે એ અંગે પ્રજામાં પણ ભગવાન શ્રીરામની જન્મભૂમિ પ્રત્યે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી છે અને સર્વે લોકો આમાં સહભાગી થવા માટે ખૂબ જ આતુર છે અને એ લોકો પણ લાગણી દર્શાવી રહ્યા છે કે અમને પણ ભગવાન શ્રીરામના આ પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનું અમને જે આમંત્રણ મળ્યું છે તો એના માટે ખૂબ જ હૃદયપૂર્વક તે લોકો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે। ખરેખર મારા પાસે કોઈ શબ્દ નથી એવા કે હું આજે વર્ણવી શકું। જ્યારે આ 2020માં મને જાણ થઈ કે ભાઈ હવે આપણા ભવ્ય રામ મંદિર બનવાનું છે એ જાણતા જ અનેરો આનંદ હતો અને તે દિવસે મારા ઘરમાં તો મેં જાણે કે કોઈની બર્થડે હોય ને એ ટાઈપના મારા ઘરનો માહોલ મેં બનાવ્યો હતો, સત્યનારાયણની કથા પણ કરી અને સંઘર્ષની જો વાત કરીએ આમાં આપણે બધા જોઈએ છીએ કે જ્યારે રામ જન્મભૂમિનો જે સંઘર્ષ છે 492 વર્ષનો ઇતિહાસ આજે કોર્ટના માધ્યમથી પણ સરકારે આપણાને પૂરો કરીને આપ્યો છે ત્યારે ખરેખર આ હિન્દુ સમાજનું મસ્તક ઉન્નત થઈને રહે એવી પરિસ્થિતિની આપણી બધાની લાગણી છે અને ખરેખર આજે જ્યારે આપણાને આ એક કાર્યક્રમ દ્વારા કાર સેવકોનો સન્માન પણ છે આજે અને બીજી તરફ જોઈએ તો કે જે લોકો આ ભવ્ય મંદિર બની રહ્યું છે એ 22 જાન્યુઆરી પછી કોઈને પણ ત્યાં જવું હોય તો તેના માટે ઘરે ઘરે જઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અક્ષત એટલે કે ચોખા ઘરે મૂકીને એમને આમંત્રણ આપશે। જેમ આપણા ઘરે કોઈ પ્રસંગ હોય છે અને પ્રસંગમાં જે નિમંત્રણ આપતા હોય એ નિમંત્રણ માટેનો આટલો કાર્યક્રમ છે। ખરેખર આપને હું કહું કે મારા માટે તો બહુ જ હર્ષની લાગણી છે અને હું એક કહાની પણ કહું તો ચાલે એમ કે જ્યારે હું 1990ની પહેલી કાર સેવામાં અમારી ધરપકડ થઈ
धरपकड़ थे पी 17 दिवस पी बाहर निकल पी थे सारू मंदिर क्यारे बन से तो मनोमन मारी जोड़े अपना सांसद भरूचना वर्तमान सांसद मनसुख भाई ने बता गंगा नदी ना किनारे स्नान करता था तेरे मैं त्या उभा रही प्रतिज्ञा करी कि ज्यां सुधी आ मंदिर में निर्माण न थाय भगवान रामलला की मूर्ति प्रस्थापित न थाय त्या सुधी अस्त्रा के ब्लेड थी दाढ़ी नहीं करूँ। मैं आज दिन सुधी मैं दाढ़ी नहीं करी ये विशेष आनंद मन ये कि हमें 22 जान्युआरी पछी हूँ आ जे मारी प्रतिज्ञा है हूँ पूरी कर सकीश। अनिरुद्ध सिंह गोहिल वर्तमान में भारतीय जनता पार्टी जिला उपाध्यक्ष तरीके की जवाबदारी है। भगवान श्री राम की जन्मभूमि अयोध्या थी आखा देशभरना नागरिकों ने त्यां प्राण प्रतिष्ठा महोत्सव में आवा माटे आमंत्रण मळी रहे ए हेतु थी त्यांथी एक कड़श में अक्षत भरी ने दरेक जिल्लाओं में आपवामां आव्या छे। आ कड़श नू अहींया नर्मदा जिल्ला में आव्यो छे त्यारे आ कड़श माथी 8 तालुकाओं ने एमां वितरण करवानुं छे अने 8 तालुकाओं में आ कड़श नू आजे वितरण करीने आ कड़श द्वारा दरेक गामना लोकोने एमां चोखा एटले के अक्षत थी एमने आमंत्रण पाठवामां आवशे जेथी करीने 22 जान्युआरी ना रोज भगवान श्री रामनो ज्यारे प्राण प्रतिष्ठा महोत्सव उजवा जई रह्या छे त्यारे त्यां जवा माटेनुं आ एक आमंत्रण जे हिंदू संस्कार प्रमाणे आपवामां आवे छे ए प्रमाणे आ एक आमंत्रण पाठवामां आवी रह्युं छे कि जेथी करीने जे लोकोने भगवान श्री रामनी जन्मभूमि अयोध्यामां जवुं होय तो एमनुं आ आमंत्रण द्वारा तेओ पोते आ प्राण प्रतिष्ठा महोत्सव में भाग लई शकशे अने एमां त्यां पोतानी हाजरी करी शकशे। तो आ प्रसंगे ज्यारे विश्व हिंदू परिषदना कार्यकर्ताओ साथे बजरंग दलना कार्यकर्ताओ सर्वे साधु संतो महंतो अने राष्ट्रीय स्वयंसेवक संघना कार्यकर्ताओनी साथे भारतीय जनता पार्टीना पण संगठनना कार्यकर्ताओ चूंटायेला पदाधिकारीओ पण आ प्रसंगे उपस्थित छे त्यारे सौने हृदयपूर्वक आज आमंत्रण पाठवा आज जई रह्या छे ए अंगे प्रजा में पण भगवान श्रीरामनी जन्मभूमि प्रत्ये ज्यारे प्राण प्रतिष्ठानो आ उत्सव उजवाई रह्यो छे त्यारे खूब ज हर्ष अने आनंदनी लागणी छे अने सर्वे लोको आमां सहभागी थवा माटे खूब ज आतुर छे अने ए लोको पण लागणी दर्शावी रह्या छे के अमने पण भगवान श्रीरामना आ प्राण प्रतिष्ठामां जवानुं अमने जे आमंत्रण मळ्युं छे तो एना माटे खूब ज हृदयपूर्वक ए लोको आभार पण व्यक्त करी रह्या छे। दीपक जगताप साथे CN24 न्यूज राजपीपळा। हवे जुओ देश दुनिया नी तमाम खबरो तमारी आंगणी ना टेरवे उठावो मोबाइल अने गूगल प्ले स्टोर पर थी डाउनलोड करो अमारी CN24 न्यूज मोबाइल एप।